बोलो जलाराम बापानी जय। राम नाम में लीन है देखत सब मेरा, ताके पद वंदन करूं जय जय जलाराम, ताके पद वंदन करूं जय 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 जलाराम। मानव मातृ मां दया करुणा सेवा संवेदना प्रेम प्रभु भक्ति ना बीजारोपण करतु दर्शन एटले जलाराम बापा नु दर्शन, एवी करुणा संवेदना नु पावन दर्शन एटले जलाराम दर्शन, परिवार ने जीवन ने धन्य बनावतु दर्शन एटले जलाराम दर्शन। आपनी समक्ष ऋषि चिंतन चैनल यूट्यूब ना माध्यम थी श्री कनुभाई आचार्य लिखित जलाराम दर्शन रजू करवामां आवशे, जेना वक्ता छे श्री दिनेश भाई केठकर गायत्री परिवार सरगासर। विश्व ने धन्य बनावतुं परिवार समाज ने राष्ट्र ने धन्य बनावतुं तेमज पूरा विश्व ने धन्य बनावतुं दर्शन एटले श्री जलाराम दर्शन। अचूक सांभळशो, परिवार सह सांभळशो, जीवन धन्य बनावतुं दर्शन छे जलाराम बापा नु दर्शन। तो आप सौने नम्र विनंती अचूक सांभळजो, आ जलाराम दर्शन निहाळजो, अतु अचूक सांभळजो। बोलिए जलाराम बापानी जय, सीताराम भगवान की जय। आओ पावन जलाराम दर्शन में जाइए, ते पहला એ સંવેદનાનો મહામંત્ર જેને આપણા સંતો ઋષિઓ મહાપુરુષોએ હૃદયસ્થ કરેલો છે, અને જલારામ બાપાએ નસે નસમાં જે મહામંત્રને વણી લીધો છે, જેની સંવેદનાને પોતાના રોમે રોમમાં ઉતારી છે, એવો પાવન ગાયત્રી મહામંત્ર સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી एक गायत्री महामंत्र। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। जपो नाम जलियाणनु करे पापनो नाश, कर जोड़ी मोहन कहे तमे राखो दृढ़ विश्वास, तमे राखो दृढ़ विश्वास। ओम परमात्माय नमः, श्री सद्गुरुभ्यो नमः, श्री जलाराम बापा चरण कमल भ्यो नमः, श्री वीरबाई माता चरण कमल भ्यो नमः। ओम श्री मातृशक्त्यै नमः। आवाहयामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कारं करोमि। गंधाक्षतं पुष्पाणि धूपं दीपं नैवेद्यं समर्पयामि। आओ पावन जलाराम बापाना दर्शन में जाइए, एना पहला एक भक्ति गीत। प्रभु नो तू थाय तो प्रभु तारा थाय, तू ना एमनो थाय तो क्यांथी तारा थाय, तू ना एमनो थाय तो क्यांथी तारा थाय। अद्भुत आ भावगीत छे। हे मानव तू प्रभु नो थाईस तो प्रभु तारा थशे, તારે પ્રભુના થવું જ નથી, પ્રભુના અનુશાસન પ્રમાણે ચાલવું જ નથી, તેના નિયમોને હૃદયસ્થ કરવા જ નથી, અને તો પછી તું એમ કે ભગવાન હુકમ કરે તો ક્યારે નથી કરવાના। અદ્ભુત સંદેશો આપતું આ ગીત છે। પ્રભુ નો તું થાય તો પ્રભુ તારા થાય, તું ના એમ નો થાય તો એ ક્યાંથી તારા થાય, એમનો થાય તો એ ક્યાંથી તારા થાય। સગાવાલાનો વાલો થવા જાય છે કોઈ જીવનમાં,
માં હાર તારી થાય છે જગા વાહલા નો વાલો થવા જાય છે કોઈ જીવન માં હાર તારી થાય છે આ તો દુનિયાના ખેલ રાખે ચડતી માં મેળ આ તો દુનિયાના ખેલ રાખે ચડતી માં મેળ ખરે તાણી ખબર એની થઈ જાય છે સંકટમાં સપડાય ત્યારે પ્રભુ પાસે જાય તું ના એમનો થાય તોય ક્યાંથી તારા થાય તું ના એમનો થાય તોય ક્યાંથી તારા થાય સગા વાલા કોઈ વેવાઈ આવીને કે કોઈ સારો આવીને કે ભાઈ અરે મારે આ કામ છે તરત દોડ્યા જાય પણ કોઈ પ્રભુ પ્રેમી આવીને કે ચાલ ને ભાઈ અહીંયા જરા માનવ કલ્યાણના અર્થે જ હું જાઉં મજા આવશે ના ના મારી પાસે ટાઈમ નથી બધાના માટે ટાઈમ છે બધા સગા વાલા માટે છે સ્વાર્થ માટે છે મોહ માયા માટે છે ફક્ત એક પરમાર્થ માટે જ નથી ભગવાન કેવો હું ક્યાંથી તારો છું અદભુત હૃદયંગમ કરવા જેવું ગીત છે જલારામ દર્શન આપણને આ જ બતાવે રાત દાડો પ્રભુના નામે ચાલતો એનું સગડું સાંભળ્યો સંભાળતો રાત દાડો પ્રભુના નામે ચાલતો જલારામ જોઈ લો નરસિંહ મહેતા જોઈ લો મીરાબાઈ જોઈ લો સંત તુકારામ એકનાથ કોઈ પણ જોઈ લો રાત દિવસ એના નામે ચાલ્યા છે અને એનું મારા સાંભળ્યા મારા ઠાકરે બધું સંભાળ્યું છે રાખે ધરણી ધરનું ધ્યાન તારું થશે રે કલ્યાણ રાખ ધરણી ધરનું ધ્યાન તારું થશે કલ્યાણ તારી વિપત્તિના વાદળો વહી જાશે નેડો લાગી જાય તો પ્રભુના વિશ્રાય તું ના એમનો થાય તોય ક્યાંથી તારા થાય તું ના એમનો થાય ક્યાંથી તારા થાય બાપ જે રાત દિવસ પ્રભુના કાર્યમાં લાગે છે એની પાછળ પ્રભુ ફરે કબીરા મન નિર્મલ ભયો જય સો ઠંડો નીર પીછે પીછે હરિ ફિરે કહત કબીર કબીર નિર્મલ મન થઈ પ્રભુ કાર્યમાં લાગીએ નિસ્વાર્થ ભાવે લાગીએ નિષ્કામ ભાવે લાગીએ પ્રભુ કે હું એનાથી દૂર નથી એનું કામ આજે પણ કરું છું અને સાચી ભક્તિનો આધાર જે છે સાચી ભક્તિનો એક આધાર છે પ્રભુના થાશો તો પાછા પોબાર છે સાચી ભક્તિનો એક આધાર છે પ્રભુના થાશો તો પાછા પોબાર છે પ્રવીણ કરજે વિચાર નહીતર એળે અવતાર ભક્ત કરજો વિચાર નહી તો એળે અવતાર નવ ભાવ સાગર પાર તારી થઈ જાશે રામજી ના થા તો રામજી રાજા થાય તું ના એમનો થાય તોય ક્યાંથી તારા થાય શ્રી રામજી ના થાય તો શ્રી રામ રાજી થાય તું ના એમનો થાય તોય ક્યાંથી તારા થાય તું ના એમનો થાય તોય ક્યાંથી તારા થાય કોણ કહે છે જગતમાં જગતવિદ્ધ જગદીશની અસ્તિ નથી કોણ કહે
કહે છે જગતમાં જગદીશની હસ્તી નથી, હસ્તી નથી એ વાત મારા મગજમાં ઠસતી નથી, ઠસતી નથી કારણ કે મૂર્તિ નયનથી ખસતી નથી, ખસતી નથી એ ભક્તોને બીજાને કોઈને ઠસતી નથી. બાપ આ પ્રભુ ભક્તિનો માર્ગ જે નિખાલસ ભાવે નિર્મળ ભાવે એમાં ડૂબકી મારે છે એ જ તરી જાય. આવો એવા પાવન નિખાલસના ગણી કહી શકાય, કરુણાના સાગર કહી શકાય, સંવેદનાના સાગર કહી શકાય એવા જલારામ બાપાના દર્શનમાં આજનો સંદેશ જોઈએ. જોડિયાના પાદરમાં નદીની ભેખડમાં સંત જલારામ ઉતર્યા છે. નદીની રેત જાણે માથે આગ લાગી હોય એવી ધરાણો ઉઠતી હતી. સાથે રહેલા સંતો કરતાલ વગાડે પણ અગન જરાડ પગના અંગૂઠેથી માથા સુધી વ્યાપી ગયેલી તે પરસેવાના રેલા વયા જાય, રેલા વયા જાય. રીઢ તડકો પણ પડે બાપા નદી આજ બહુ, નદી માતા આજ બહુ કોપ્યા લાગે છે નહીં, એક ભક્તે હસતા હસતા કીધું. એવે ટાણે સાથે ચાલી રહેલા જોડિયાના વેપારીએ કહ્યું કે ઉનાળામાં તો અમારે કાયમી આ વિપદા છે, આ આજકાલનું નથી, દર વર્ષે ઉનાળામાં અમારે આ જ દુઃખ આવી પડે છે. પણ જલારામ બાપાની નજર તો પાણીએ ભરવા પાણી ભરવા જતી અને આવતી આવતી પનિયારો પનિયારીઓ માથે પડી છે. ખુલ્લા પગે પાણી ભરીને આવતી પનિયારીઓના કોમળ પગમાં જાણે આમ અંગારા ચંપાયા હોય એવા સિસકારા ઉઠે છે અને જલારામ બાપાનું કોમળ હૈયું કકડી ઉઠ્યું. ક્યાંથી આવે છે આ માવડિયું બાપા? આ નદી માતા તો જરાક અવળા મતે છે, પાણીનો રેલો તો ઓલ્યા કિનારેથી વયો જાય છે. ચોમાસે તો નદી બે કાંઠે છલો છલ, પણ શિયાળે ને ઉનારે રેલો સામે કિનારે જ વહે છે. ને એ જમાનામાં સ્ત્રીઓને પગરખા પહેરવાનો ચાલ ઓછો, ઘણીવાર પાણી ખૂટે તો બડબડતા બપોરે જવું પડે. જલા બાપાને જોડિયાના પાદર સુધી વિદાય કરવા આવેલા લોકોએ તક સાધી અને જલા બાપાને વાત કરી છે. જલા બાપાએ કહ્યું, બાપ મારાથી તો આ માતાઓનું બહેનડીઓનું દુઃખ જોવાતું નથી. હે કાળિયા ઠાકર, હું તને આજી જ કરું છું, મને તો બીજું કાંઈ આવડે નહીં. આમ કહી તેમણે કાળિયા ઠાકરને નદી વચ્ચે ઊભા રહી અને પ્રાર્થના કરી છે. અને જ્યાં પ્રાર્થના કરી એ ચોમાસે મન મૂકીને વરસાદ વરસ્યો અને પાણીના વહેણે માર્ગ બદલી નાખ્યો. પછી એ ગામ તરફ વહેણવા લાગ્યું, વેડો વહેવા માંડ્યું. પાણીયારોને ગામવાળાઓને એક વેણ ઢૂંકડું થવા માંડ્યું, નજીક થવા માંડ્યું, જે અત્યારે પણ એ જ વેણ પ્રમાણે ચાલુ છે. સંતોને ભક્તો પારકાના દુઃખે દુઃખી થાય છે, પણ પંડના માથે પણ વિપત પડે ત્યારે કદીએ ઈશ્વરને એમ ના કહે કે હે પ્રભુ તું આ મારા શરીરને પીડાને મટાડજે. સંતોનું જીવન એ છે, ગમે એવા કષ્ટો આવે, ગમે એવા દુઃખો આવે, પણ બાપ એનો ભગવાન પ્રત્યેનો ભરોસો જાહે નહીં. આવો એવું પાવન ભજન લઈ આગળની ચર્ચા કરીએ. આવે છો ને સંકટ હજારો, આવે છો ને સંકટ હજારો, સીતારામ ભરોસો એક તારો, ભગવાન ભરોસો એક તારો, માર્ગ મારો છો ને કાંટાળો, માર્ગ મારો છો ને કાંટાળો, ભગવાન ભરોસો એક તારો, જલારામ ભરોસો એક તારો. આવે છો ને સંકટ હજારો, આવે છો ને સંકટ હજારો, બાપારામ ભરોસો એક તારો, ભરોસો એક તારો. સંતોને માથે જેટલા દુઃખ આવ્યા છે અરે બીજાના દુઃખ પણ પોતાના માથે લઈ લે છે.
जगत के तू औरों के हित जो जीता है औरों के हित जो मरता है उसका हर आंसू रामायण प्रत्येक कर्म ही जीता है प्रत्येक कर्म ही जीता है। विघ्नो तो हजारो नड़ा छे ने नड़के छता मारो निश्चय कदी नाए भर से विघ्नो तो हजारो नड़ा छे ने नड़के छता मारो निश्चय कदी ए ना डग से फरूं तो जग मानो धारो तो जग मानो धारो जलारा परोशो एक तारो मारा ठाकर परोशो एक तारो आवे छो ने संकट हजारो भगवान परोशो एक तारो सितारा भरोसो एक तारो आजीवन ने नैयाना तमे छो सुखानी हरी हाथ जाली में ले जो उगारी आजीवन ने नैयाना तमे छो सुखानी पापा हाथ जाली ने ले जो उगारी तारा बिना नथी पी जो आरो बापा जलारा भरोसो एक तारो भगवान भरोसो एक तारो आवे छो ने संकट हजारो भगवान भरोसो एक तारो तारा भरोसो एक तारो भले आखी दुनिया तो आवे तेम बोले मैं माथू मूक्यू छे प्रभु तारा खोड़े भले आखी दुनिया तो आवे तेम बोले मैं माथू बापा ताराज खोड़े बिंदु नी अरजी स्वीकारो भक्त नी अरजी स्वीकारो सितारा भरोसो एक तारो मारा राम भरोसो एक तारो आवे छो ने संकट हजारो छोने संकट हजारो बापा राम भरोसो एक तारो सितारा भरोसो एक तारो भगवान भरोसो एक तारो जलारा भरोसो एक तारो जलारा। संतों ने भक्तों बदा पारका ने दुखे दुखी था जगत ने ओछू गमे व्यवहारी लोगों ने ओछू गमे पण पंडेना माथे जारे विपत आवे त्यारे कदीए ईश्वर ने एम न के हे प्रभु तू मारी आ शरीर ने पीड़ा मटाड़। रामकृष्ण परमहंस मां काली साक्षात प्रसन्न हता एमनी साथे वातो करता एमना हाथे भोजन करता અને આ શ્રી રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયું અને 10-10 વર્ષ સુધી પીડાતા રહ્યા। વિવેકાનંદ ભગંદરની વ્યાધિથી પીડાયા હતા। બધા સંતોને ભક્તોને દુઃખ પડ્યું છે। કોઈ ભક્તે રામકૃષ્ણ પરમહંસને કીધું પણ ખરું કે તમારે તો માં કાલી સાક્ષાત પ્રસન્ન છે હાજરા હાજુર છે તમે એમ એને કેમ કહેતા નથી આ કેન્સર મટાડે। ત્યારે રામકૃષ્ણ પરમહંસે કીધું તું કરેલા ભોગવવા પડે આના માટે મારે એને એને હેરાન ન કરાય એને દુઃખ ન દેવાય। 10-10 વર્ષ સુધી રામકૃષ્ણ પરમહંસ
કેન્સરથી પીડાતા રહ્યા, ડોંગરે દાદા પણ કેન્સરથી પીડાતા રહ્યા, વિવેકાનંદ પણ ભગંદરની વ્યાધિથી પીડાતા રહ્યા, મૂળદાસે પણ બીજા એક દીકરીનું દર્દ પોતાના માથે લઈ લીધું, જલા બાપા પણ અંત સમયે શરીરની વ્યાધિથી પીડાતા હતા. ત્યારે ગલાલ એમની પાસે બેસીને પૂછતી, મારા વીરા, મારા ભાઈ, તમે ઠાકર મહારાજની આટલી બધી પૂજા કરો છો, સાધુ સંતોની આટલી બધી સેવા કરો છો, અને તમારે દેહની આવી પીડા ભોગવી પડે? ત્યારે જલો બાપો હસીને ઉત્તર વાળે છે, દેહના દંડ તો કર્મે લખાયા હોય ને, દેહના દંડ વિના, દેહના દંડ ભોગવ્યા વિના છૂટકો નહીં. રામ ભગવાનને પણ 14 વર્ષનો વનવાસ નહોતો મળ્યો, પાંડવોએ પંડિત હાડ હેમાળે ગાળી દીધા, અને કૃષ્ણ ભગવાને પારધીને, કૃષ્ણ ભગવાનને પણ પારધીએ બાણ નહોતું માર્યું. રાજા હરિશ્ચંદ્ર ભંગીના ઘેર વેચાયો, એ તો બધી કર્મની કઠણાઈ હોય, તો એમાં મારો આ કાળિયો ઠાકર શું કરે બેટા? ગલાલ એક ભરવારણ ભાઈ, બિચારી ભલી ભોળી, આ ભાઈ જલા બાપાને ભાઈ કહીને બોલાવે, જલા બાપા પણ એને પોતાની બેન માને. આમ જલા બાપાને વેદનામાં પીડાતા જોઈ, દુઃખમાં હેરાન થતા જોઈ, પીડાતા જોઈ, દુઃખી થતા જોઈ, અને ગલાલે એમને કીધું છે, આ ગલાલનું ભોળું હૃદય અયું નેહા કાને નાખે અને ઘણી વાર કહે, જલાભાઈ તમે ઠાકરને મહારાજને, ઠાકર મહારાજને બધા માટે પ્રાર્થના કરો છો, તો કોકદી તમારા દુઃખ માટે કેમ કહેતા નથી? તમારા દુઃખ માટે પણ કયો ને એમને? જલો ભગત કહે છે, બોલ, જો આ ભાવે મારા કર્મ બાકી રહી જાય તો વળી મારે બીજો ભાવ લેવો પડે, અને એને બદલે આ ભાવમાં પીડા બધી ભોગવી લેવાય તો આવતો જન્મ આ પૃથ્વી લોક માથે આવવું પડે ને. ભોળી ભરવાડણને જલા બાપાની વાત સમજાતી નથી. એનું ચાલે તો કાળિયા ઠાકરને પકડીને પૂછે કે તારે ઘરે આવું અસત્યમ છે? કેવી ગામઠી ભાષામાં કનુભાઈ આચાર્ય શ્રી આ જલારામ દર્શન લખ્યું છે. એમાં એક દિવસ ગલાલ જલા બાપાને ખાટલે આવી, જલા બાપાના ઓઠ માથે તો અખંડ રામ નામના જપ ચાલ્યા કરે, રામ નામ કી ઔષધિ ખરી નિયત સે ખાય, અંગ રોગ વ્યાપે નહીં, મહારોગ મટી જાય. આમ જલા બાપા તો અખંડ નામ જપમાં, રામ નામના જપમાં જપ્યા કરે છે, લીન છે. અને એમાં એક દિવસ જલા બાપાને ખાટલે આ ગલાલ આવી, જલાભાઈ આ ચીમ છે? ઠીક છે બોલ, ઠીક છે, દીવો છે, જલ્યા કરે છે. ભાઈલા મારો ઠાકર મહારાજ હમણાં સુવાણ કરી દેશે હો, તમ રોખા જીવને પીલે, એને ક્યાં સખવારો થવાનો છે. ગલાલના અંતરમાંથી વાણી નીકળી, બાપા હમણાં બધું સારું કરી દેશો, ચિંતા ના કરતા. જલા બાપાએ ઠાકર મહારાજની મૂર્તિ સામે જોયું, ત્યાં વળી ગલાલે કીધું, વીરા ઉમરાળીથી રૂપાભાઈએ મને તેડાવી છે, મારા ભાઈએ મને તેડાવી છે. આમ તો તમને આવા મૂકીને જતાં મારો જીવ કેમ હાલે? તમારી હાલત જોઈ અને મારાથી જવાતું નથી, પણ રૂપાભાઈએ માણા મૂક્યું છે ને કીધું છે કે આજને આજ મારે મોઢે થઈ જાય, એટલે જો તમે રજા આપો તો એક રાત ઉમરાળી ઊભી ઊભી જઈને આવું. ભલે ભલે બોન, જઈ આવો, પણ એક રાતથી વધારે રૂકાતા નહીં હો બેન. અરે હોય કાંઈ ભાઈ, આ તો માણ હરુભરું આવ્યું એટલે ગયા વગર ન હાલે, બાકી તો તમારું શરીર આમ હોય અને મને ઉમરાળી એક દાડો ચીમ ન જાય, તમારી આ દશા મૂકીને હું કેમ જઈ શકું? બાપા મારો જીવ તો ભાઈલા અહીં ચોટ્યો છે, આ તો રૂપાભાઈને એમ ન થાય કે માણ તેડવા મોકલ્યું તો એ બેની ન આવી, એટલે મારે બાપા જવું પડે એમ છે. આમ જલા બાપાની રજા લઈને ગલાલ પોતાના છૈયા ગોવિંદને સાર સંભાળ રાખવાનું કહી ઉમરાળી ગઈ છે. પણ ગલાલનો જીવ તો વીરપુર આવવા માટે ઉતાવળો થયો હતો,
પણ રૂપાએ કીધું બોન આટલા બધા વખતે આવી છો તો એકથી રોકાઈને જાને આવીને જાઉં જાઉં શું કર્યા કરે છે પણ ભાઈ વીરપુરમાં જેડો ભાઈ માંદા છે એમની હાલત મારાથી જોવાતી નથી એને હું એક રાતનું જ કહીને આવી છું મારે જવું જ જોઈએ પણ બોન એક રાતમાં કંઈ ખાટું મોડું નહીં થઈ જાય જેડો ભગત કાંઈ તને મળ્યા વગર નહીં આલ્યા જાય બોન ચિંતા ન કર ભાઈ આગ્રહ કર્યો ને રૂપાનો જીવ અધીર થયો છતાં રૂપાને રોકી છે જલા ભગતે તો રૂપાને કહ્યું કે તું એક રાતથી વધારે ના રોકાઈશ પણ રૂપા રોકાઈ અને બીજે ધારે જલા ભગતનો જીવ મોક્ષધામમાં ચાલ્યો ગયો સંવત 1937ના મહાવદ દશમને બુધવારનો એ દાડો વીરપુરને માથે જાણે કાળની કરવતી ફરી ગઈ અન્ન ક્ષેત્રની ધજાયું 61 વર્ષમાં એકવાર એના રોકનારને માથે ઝૂકી ગઈ વીરપુર ગામની હાટડીઓ બંધ થઈ ગઈ આસપાસના પંથકમાં જેને પણ ખબર મળી એ બધું ગામ એ હંધુય ગામ વીરપુરમાં ઉમટ્યું છે જલા બાપાની ભવ્ય શમશાન યાત્રા નીકળી છે હજારો માણસો આ શમશાન યાત્રામાં આવ્યા છે આંસુડાના ધારથી આંસુની ધારના અભિષેકથી બધા આ લોકસેવકને ભીંજાવી રહ્યા છે આખું ગામ શમશાનમાં આજુબાજુનું માનવ મેરામણ આ શમશાનમાં આવ્યું છે બાપાના દેહને અગ્નિદાહ દીધો છે મીઠપવાળા માનવી જેદી આ જગ છોડીને જાશે કાગા એની કાણ તેદી ઘરો ઘર મંડાશે મીઠપવાળા માનવી જેદી આ જગ છોડીને જાશે કાગા એની કાણ તેદી ઘરો ઘર મંડાશે બાપ પરમાર્થી જીવ હાલ્યો ગયો છે અને થોડી વારમાં એ દિવ્ય દેહની એ પુણ્યશાળી દેહને આમ આગ લગાવવામાં આવી છે અગ્નિદાહ દેવામાં આવ્યો છે ભૂદેવો પાવન મંત્રો બોલે છે ગાયત્રી મંત્ર મહામૃત્યુંજય મંત્રથી પાવન શ્રદ્ધાંજલિ આપી છે એ બાપાની ભસ્મ આજ આપણાને જાણે કહી ન રહી હોય યહ ભસ્મ કહે સાધક શમજો તન કી અંતિમ ગતિ યાદ કરો યહ ભસ્મ કહે સાધક શમજો તન કી અંતિમ ગતિ યાદ કરો ઈશ માયા મેં હો રમે હો માયા પ્રતિકો યાદ કરો ઈશ માયા મેમે હોશ માયા પ્રતિકો યાદ કરો યહ ભસ્મ કહે સાધક સમજો તન કી અંતિમ ગતિ યાદ કરો ઈશ પંચ તત્વ કી કાયા કે રંગ રૂપ બહુત પ્રિય લગતે જબ જીવ નિકલ જાતા તન શે ફિર પંચ તત્વ કબ રૂકતે તત્કાલ પ્રિખર જાયંગે ઇનકી અસ્થિરતા યાદ કરો યહ ભસ્મ કહે છે કે જીવો મૃત્યુનો જરા વિચાર કરો એ જલારામ બાપાની ભસ્મ જાણે આપણને કહેતી ન હોય હે જીવો એ ભસ્મ કહે છે કે જીવો
मृत्यु नो जरा विचार करो, कर्मो सारा करता करता ईश्वर ने कायम याद करो। छे एक घड़ी आवे एवी आ देह अचेतन थावानो, परवश थई ने शांत बनी ए चार खबे उचकावानो, ए भस्म बनी उड़ी जावानो, ए नश्वरता नो विचार करो। ए जला बापा ने भस्म तमने ने मने कहसे जीवो, मृत्यु नो जरा विचार करो, मृत्यु नो जरा विचार करो। અને જલારામ બાપાની ભસ્મ આપણને બધાને કે છે, પ્રેમના પાથરણા કરો ચોખા રાખી ચિત્ત, પ્રેમના પાથરણા કરો ચોખા રાખી ચિત્ત, જલિયાણ ભક્તો ના ભૂલજો, રૂઢી માનવતાની રીત, જલિયાણ ભક્તો ના ભૂલજો, રૂઢી માનવતાની રીત। બાપ બધું જ છોડીને જવું પડશે, દાનવ માનવ દેવને શુરા ભક્તા શોધ, દાનવ માનવ દેવને શુરા ભક્તા શોધ, માથે સૌને મોત એ સાચું અંતે શંકરા, માથે સૌને મોત એ સાચું અંતે શંકરા। યશ વૈભવ પદના ફેરીસ્તે હે નશ્વર પર પાતે સબ, ज्ञानी अज्ञानी धनी करण सब छोड़ चले जाते इनको, सदकर्म साथ में जाते हैं, इस अटल सत्य को याद करो। यह भस्म कहे साधक समझो, तन की अंतिम गति याद करो। ए बापा ने भस्म अपना जाने हर दिन कही रही छे, ए मृतात्मा ने भस्म ए अपना पूर्वजों ने भस्म अपना ने हर पल कही रही छे। पीपर पान खरंती हस्ती कुपड़िया, मुझ वीती तुझ वीतते धीरी बापुड़िया। ए मानव ने એ દેવાત્માઓની ભસ્મ, એ પૂર્વાત્માઓની ભસ્મ, એ પુણ્યાત્માઓની ભસ્મ, એ પૂર્વજોની ભસ્મ કહી રહી કે બાપ જે માર્ગે હું ગયો છું એ માર્ગે આવતીકાલે તારો વારો છે। ખોટા અભિમાનમાં ના રહી, અભિમાન કરવું હોય તો બેટા મારો રામ મારો છે, હું રામનો છું, આ અભિમાન કરજે, જીવન ધન્ય બની જશે। અભિમાનમાં ના રહી, અભિમાન રાજા રાવણનું નથી રહ્યું। ગુમાન તમારું ટકશે ના, ધન જોબન કાયમ રહેશે ના, ભક્તિ સત્કર્મો ખૂબ કરો, બીજું સંગાથે આવશે ના, તજ શીઘ્ર લાભની દ્રષ્ટિને એ અંતિમ ક્ષણનો વિચાર કરો। આ જલા બાપાની ભસ્મ તમને ને મને કહે છે જીવો, મૃત્યુનો જરા વિચાર કરો, મૃત્યુનો જરા વિચાર કરો। એ જલારામ બાપાનું દર્શન આપણાને સંદેશ આપે છે, હળી મળીને હાલજો, હળી મળીને હાલજો, હોય સૌનું જ્યાં હિત, હળી મળીને હાલજો, હોય સૌનું જ્યાં હિત, મારા ભક્તો કદી ના ભૂલજો, રૂઢી માનવતાની રીત, મારા ભક્તો કદી ના ભૂલજો, રૂઢી માનવતાની રીત। આપણને એમ લાગે આપણે સુખ તરફ જઈએ છીએ, આપણે શાંતિ તરફ જઈએ છીએ, ના બાપ તું સુખ તરફે નથી જતો, તું શાંતિ તરફે નથી જતો, દિન પ્રતિદિન તું મોત તરફ જઈ રહ્યો છે, માટે પ્રત્યેક દિવસ નવો જન્મ, પ્રત્યેક દિવસ પ્રત્યેક રાત્રે મોત, આમ માનીને જીવન કરજે, જીવન જીવજે, પાપથી બચી શકી, પુણ્યના માર્ગે વળી શકી। આ જલા બાપાની અંતિમ ક્રિયાનું ભસ્મનું ગીત છે। આ 5.5-6 ફૂટની કાયાને ગમે એટલી સજાવીએ શણગારીએ, પણ આખર તો એક દિવસ એ ભસ્મ બની જવાનું છે। કહેવાય છે કે માણસ જન્મે ત્યારે જેટલું વજન હોય છે ને, એ માણસ મરે પછી એની રાખનું વજન પણ એટલો જ હોય છે। અને એટલે જ કીધું કે જિંદગી જબ તક રહેગી ફુરસત ના મિલેગી કામ સે, કુછ સમય આરો એસા નિકાલો, પ્યાર કર લો શ્રી રામ સે, પ્યાર કર લો શ્રી રામ સે। અને એટલા માટે વાત કરી છે, અદભુત ઋષિઓએ ચિંતન આપ્યું છે, જલારામ બાપાનું દર્શન અદભુત છે। એ ઋષિઓનું, એ સંતો મહંતોનું, ભક્તોનું જીવન બાપ અમૂલ્ય છે, આદર્શમય છે,
તેના માર્ગે જે ચાલે છે તે ક્યારે દુઃખી થતો નથી, તેના દર્શનમાં જે રમે છે, તેના ચિંતનમાં જે રમે છે, તેના અનુશાસનમાં જે રમે છે, તે જીવ આવા ઘોર કલયુગમાં પણ ક્યારે દુઃખી થતો નથી. આગળે બાપાની ભસ્મ આપણાને શું કહે છે? પ્રભુને હમકો જો ચોપા હૈ ઇસકે સંગ પૂરા ન્યાય કર, જબ માંગે વહ વાપિસ ઉનકો ફોરન સોંપો મત મોહ કરો, જો નશ્વર હૈ છોડો ઉસકો પ્રિય અમર તત્વ રસપાન કરો, જો નશ્વર હૈ છોડો ઉસકો પ્રિય અમર દિવ્ય રસપાન કરો, યહ ભજન કહે ક્ષણમાં એ દેખાશે, કોઈ દાવ નહીં ચાલશે તારો, ના લાંચ થી ઈશ્વર લલચાશે, ધરપડ ઉતરે છે કર્મોની. એ વિડીયોનો વિચાર કરો. આ જલારામ બાપાની ભસ્મ તમને ને મને કહે છે, જીવો મૃત્યુનો જરા વિચાર કરો, મૃત્યુનો જરા વિચાર કરો. આ પાવન મહાપુરુષોની ભસ્મ આપણને સતત પ્રેરણા આપી રહે છે. એમાં ગુરુદેવે તો આના ઉપર અદ્ભુત સંદેશ આપ્યો કે બાપ, જ્યારે સવારે વહેલા ઉઠો ને, જો પાપના માર્ગથી બચવું હોય, પુણ્યના માર્ગે વળવું હોય, જન કલ્યાણના માર્ગે વળજો, અને પાપના માર્ગથી બચવા માટેનો આ એકદમ સરળ ઉપાય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી ગુરુ શ્રી ગાયત્રી પરિવારના ઋષિએ બતાવ્યો છે કે બાપ, દરરોજ સવારે ઉઠો ને, માનજો આજ મારો નવો જન્મ થયો છે, આજના માટે જ થયો છે, 5 મિનિટ માટે શાંત ચિત્તે બેસજો, મારો પ્રત્યેક શ્વાસ પ્રભુની પ્રસાદી છે એમ માનજો, ગયેલો શ્વાસ પાછો આવશે કે નહીં, અંદર ગયેલો શ્વાસ પાછો આવશે કે નહીં, બહાર ગયેલો શ્વાસ ફરી પાછો અંદર આવશે કે નહીં, એ કાંઈ જ નક્કી નથી. માટે દરરોજ સવારે ઉઠજો તો મારા ઠાકર મારા રામને યાદ કરજો. હે પરમ કૃપાળુ પરમાત્મા, તારી કૃપાથી ઉઠી શક્યો છું, તારી દયાથી ઉઠી શક્યો છું, તે આજે મને ઉઠાડ્યો, તારો ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ એવો વિતાવી અને ગમે એવા કર્મ કરી તારા દિલમાં મારું સ્થાન રહે એ પ્રકારનું જીવન જીવી, એ પરમ પિતા પરમાત્માને યાદ કરી અને ઉઠજો, 5 મિનિટનું ધ્યાન કરજો. આજથી એવું જીવન જીવી મારા રામને ગમે, મારા પરિવારને ગમે, મારા સમાજને રાષ્ટ્રને ગમે, કોઈનું અહિત નહીં વિચારું, અને કલાક કલાકે એ પરમ સત્તાને યાદ કરતા રહેજો. મારું જીવન પ્રભુને ગમે એવું તો છે કે નહીં? તને આપે આલિંગન ભગવાન, એવું જીવન તું જીવ જીવવા, સુખ મળે દુઃખ મળે હિંમત ન હારજે, નિષ્ઠા અભંગ તારી કર્તવ્ય રાખજે, તારી બુદ્ધિ બને ના ગુલામ, એવું જીવન તું જીવજે. નાટક સિનેમામાં નાચતો ને કૂદતો, પોતાનો તાલ ભૂલી પડતાલે નાચતો, અરે થાય નાટક મારા પર નિર્માણ, એવું જીવન શું જીવજે યુવા. તું જીવન જીવી ગયા જલા બાપા, નરસિંહ ભગત, મીરાબાઈ, તુકારામ, ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજી, મા ભગવતી દેવી શર્માજી, કેટલા સંતોના નામ લેવા, ગાંધીજી, અદભુત સરદાર વલ્લભભાઈ પટેલ,
માનવ જીવનને સાર્થક કરવું હોય તો જલા બાપાનો સંદેશ છે આપણા માટે, એને આપણે હૃદયંગમ કરવો જ પડશે. અતિથિને આપો આંગણે અન્નદાન આદર સહિત, મારા ભક્તો કદી ના ભૂલજો આપણી માનવતાની રીત, એવો અદભુત સંદેશ હૃદયંગમ કરી કે કોઈ આંગણે આવે ભૂખ્યાને અન્ન, ચીડિયારું પંખીઓને ગાયોને ચણ, શક્તિ અનુસાર બાપ પરમાત્માએ જે શક્તિઓ આપી હોય તે અનુસાર આપતા રહેજો, રામનું સ્મરણ કરતા રહેજો, અને આમ દિવસની શુભ શરૂઆત કરતા કરતા રાત્રે પડે ત્યારે ફરી પાછા 5 મિનિટ પહેલા સૂતા પહેલા દિલથી પરમાત્માને યાદ કરજો. દિવસ દરમિયાન જે કંઈ કર્મ કર્યા હોય એની સમીક્ષા કરજો, થોડું ચિંતન કરજો. આ દેહથી કોઈનું અહિત તો નથી થઈ ગયું ને, મારા દ્વારા કોઈ દિલ દુખાઈ તો નથી ગયું ને, કદાચ દુખાઈ ગયું હોય તો રામ પાસે ક્ષમા માંગી લેજો. બધું જ ટેન્શન એ રામને સોંપી દેજો, એ ઠાકરને સોંપી દેજો. હે પરમાત્મા, તારી કૃપાથી મારો આજનો દિવસ બહુ સારો વીત્યો, તારો ખૂબ ખૂબ આભાર. આજના દિવસથી મને જિંદગી આપી. હે રામ, આજ દિવસ દરમિયાન મારાથી કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય, કોઈને દુઃખ લાગે એવું વર્તન થઈ ગયું હોય, મને ક્ષમા કરજો અને બધું જ ટેન્શન ભગવાનને સોંપી દો. હે પરમાત્મા, આ મારો પરિવાર મારો પરિવાર નથી, એ તારો પરિવાર છે. મારા બાળકો મારા બાળકો નથી, એ તારા બાળકો છે. એમને તું સંભાળજે. અને રામના ચરણોનું ચિંતન કરતા કરતા શમશાનમાં જે કંઈ ઘટના ઘટે, જેવી રીતે આ દેહને બાળે એનું ચિંતન કરતા કરતા બસ હવે હું પરમાત્માના ધામમાં જઈ રહ્યો છું. આ સાથે સુઈ જાજો. દરરોજ સવારે નવો જન્મ અને રાત્રે મૃત્યુ, ગુરુદેવે આને આત્મબોધ તત્વબોધની સાધના કીધી છે. જીવનને જનકલ્યાણના માર્ગે વાળવું હોય, પરમાર્થના માર્ગે વાળવું હોય અને કંઈક સાર્થક કરીને જવું હોય તો આ સંદેશને બાપ અચૂક હૃદયંગમ કરજો. અહીંયા જલારામ બાપાએ ને હજારો આંખોએ આંસુની ધારના અભિષેકથી આ લોકસેવકને આ જનસેવકને આમ બરાબર ભીંજવી દીધા છે. આખું માનવ મેરામણ, આખા સૌરાષ્ટ્રનું, આખા ગુજરાતનું કહીએ તો પણ ચાલે, ઉમટ્યું છે. અને આ બાજુ બરાબર એ વેટાણે ઉમરાળીથી ગલાલ વીરપુર આવવા લાગી છે. એક બાજુ બાપાને અગ્નિદાહ દેવાય છે અને આ બાજુ બરાબર એ વેટાણે ઉમરાળીથી ગલાલ બાપાની સેવિકા કહી શકાય, એક નિખાલસ હૃદયની ભક્ત કહી શકાય, બાપાની સાર સંભાળ રાખનારી એ દૈવી નારી શક્તિ આવી છે, આવવા નીકળી છે. અને વીરપુર જ્યાં દોઢેક ગાઉ છેટું રહ્યું છે ત્યાં રસ્તામાં જલોભાઈ હામેથી આલે આવે છે. એક બાજુ જલારામ બાપાની અંતિમ ક્રિયા ચાલે છે, ભસ્મ બની રહી છે, અંતિમ ક્રિયા અપાઈ ચૂકી છે. અને આ બાજુ રસ્તામાં ગલાલ આવે છે અને હામે જલોભાઈ મળે છે, આવે છે. ઓહો, મારો વીરો ગલાલનું હૈયું ભરાઈ આવ્યું છે, એક દાડો મોડી પડી, એમાં તો ખાટલેથી દોડીને મને મળવા આવેલા આવે છે. મારા ભાઈ, ગલાલ દોડી બાપાને ભેટી પડી છે, ખમા મારા વીરાને. ભાઈલા, એક દાડામાં ઠાકર મહારાજે આટલી બધી કૃપા કરી નાખી. હું નથી કહેતી કે મારો ઠાકર મહારાજ તને સુવાણ કરી દેશે, બધું સારું કરી દેશે. જલા ભાઈના ઓવારણા લેતા ગલાલની આંખમાંથી ભાવનાના આંસુ ફૂટ્યા છે. પણ ભાઈલા, આમ શરીર આવું હાવ અકાર જ ને તમારે આમ મારી સામે આવતું હશે? હવે ગલાલ ભાઈને ઠપકો આપવા માંડી છે. એ તો હું હાલી આવત બાપ, મને આમાં આવવાની જરૂર શું હતી? બેનડી, મને સૂતા સૂતા ગમતું ન હતું એટલે થયું કે ગલાલ બેન આજ તો આવતી જ હશે. વળી જરા તાપ પણ છે, થયું કે તને પાણીની તરસ પણ લાગી હશે, તે પાણી પાવા આવ્યો છે. મારા વીરા, આટલી બધી મારી ચિંતા, મને તો મૂઈને કાંઈ થવાનું નથી.
મને શું થવાનું છે, આટલી બધી ચિંતા કરે મારા ભાઈ. પણ તમે આટલા રીઢે તડકે પાછા ખરા બપોરે? ગલાલ જલા ભાઈના પ્રેમમાં ગાંડી બનીને બોલી ઉઠી, બુન બુન આટલી બધી વાર કેમ કરી? મેં કીધું તું ને કે એક રાતથી વધુ રોકાતી નહીં. જલા ભાઈ શું કરું, મારો જીવ તો અહીં વીરપુરમાં વળગ્યો હતો, પણ રૂપાભાઈએ બહુ તાણ કરીને હાલવા ન દીધી. બાકી મારું મન તો અહીંયા તમારામાં જ લાગેલો હતો. હશે બુન, હશે જે થયું તે. ભલે હવે થાકી હોઈશ, આમ મોઢે આવતા જરા પોરો ખા અને લે આ ભાંભલીમાંથી થોડું ટાઢું પી લે, પાણી પી લે, આ ભાંભલીમાંથી થોડું ટાઢું પાણી પી લે. ખમા મારા વીરા, ખમા તને, આમ કહી ગલાલે કહ્યું અને ભાંભલીમાંથી ટાઢું બોળ પાણી પી અને પીધું છે, પાણી લઈને પીધું છે. વીરા વગર બુનની આવી ખબરું કોણ લે ભૈલા? ગલાલ ઝાડને છાંય બેસીને બોલી છે, કાનમાં તમરા બોલે, કાનમાં તમરા બોલે એવો થાક ઉતારીને બંને ભાઈ બહેન વીરપુર આવવા નીકળ્યા છે. રસ્તામાં ખેતરમાં કચરાભાઈ ડોબરિયા સાંઠી વીણતા હતા. જલા ભગતને જોઈને બોલ્યા, કા ભગત, અટાણે આમની દીમના કેમ? સાંભળ્યું તું કે તમારું શરીર જરા, કચરાભાઈ જળો ભાઈ છે, જરા હાયલા. આ હું રૂપાભાઈને મળવા ગઈ હતી તે એક દાડો વધારે થઈ ગયો, એમાં શરીર સારું નહોતું, તોય પંડે મને તેડવા માટે આવ્યા. ગલાલે કીધું, ઠીક ઠીક લ્યો. વળી ભાઈ બેન આગળ હાયલા. રસ્તામાં એક બીજું ગામ વટાવીને જ્યાં વીરપુર જરાક છેટું છે ત્યારે જલા બાપાએ કહ્યું, બુન સાંજ પડવા આવી છે, સાધુ સંતો બચાડા વાટ જોતા હશે, તમે થાક્યા છો એટલે ધીમે ધીમે આવો, હું ઉતાવળે જઈ મુંડિયાને જમાડું. ભલે ભાઈ, ભલે જલાભાઈ, એમ કરો તમ તારે, હું પણ હવે ઘેરે નહીં જાઉં, પાદરી જગ્યામાં હાલી આવું છું. જલા બાપા આગળ ચાલવા માંડ્યા. થોડે દૂર જતાં એ દેખાતા બંધ થઈ ગયા અને ગલાલ જ્યાં ગામના પાદરમાં આવી છે ત્યાં પાદરમાંથી નજર મસાણ માથે ગઈ. આ આ આ ચેહ કોની બળે છે, આ દેહ કોનો બળે છે? હાલ્યા જતા રસ્તામાં લોકોને કોઈને પૂછ્યું ગલાલે, ગલાલ બુન ખબર નથી તમને? એક ડાઘુએ કહ્યું, ના રે વીરા, હું તો હમણાં જ ઉમરાળીથી હાલી આવું છું. તને શેની ખબર હોય બેન? બોન આ જળો બાપો છે ને હે? અને ગલાલનું ગળું ફાટી ગયું. બાપ ન હોય, ન હોય, મારો ભાઈ આમ ન આવેલો જાય. બુન ગલાલ આ ખભે ખેંચતો જો નજર, હામે જે ચેહ બળે છે ને, આ જે દેહ બળે છે ને, આ એનો જ ખેંચતો જો હામે પડ્યો. જલો ભાઈ, મારો ભાઈ કોણ કે છે? અરે મારો ભાઈ તો હમણાં, મારો વીરો તો મને ભાંભલીમાંથી પાણી પાઈ ગયો. ગલાલે છાતી ફૂટવા માંડી. ગલાલના આક્રંતથી ઝાડવા પણ કંપી ગયા છે. ગલાલ ભાઈ આજ પાગલ જેવી બની ગઈ છે. માંડ માંડ સમજાવી ગલાલને જળા બાપાની ચેહ પાસે લાવ્યા છે. એક નાળિયેર મંગાવીને તેણે બળતી ચેહામાં નાખ્યું છે. વીરા વીરા, તે મને એક રાત રહેવાનું કીધું હતું, પણ હું મુઈ અભાંગણી, હું એને સમજી ન શકી. અંત ટાણે તમને ગંગાજળ પાવાના બદલે તમે મને ભાંભલીમાંથી પાણી પાયું મારા વીરા, હું મુઈ કરમ ફૂટી. ગલાલ માથા પછાડતી પછાડતી રડે છે. લોકોને એમ લાગ્યું કે જલા ભગતના અપાર હેતને કારણે ગલાલ આવું બોલે છે. ગલાલને આઘાત લાગ્યો છે એટલે સાચાને ખોટા આમ વેણ વધે છે. પણ ગલાલ કહેતી હતી, મારા વીરાએ અંતકાળે પણ મને નવી સારી, મારો મોં મેળાપ કરી ગયો. બાપ આ સંતોની દયા છે, આ સંતોનું દર્શન છે. મેરા મેરા જો કહે ઉસકા જીવન ગયા મર, મેરા મેરા જો કરે ઉસકા જીવન ગયા મર, તેરા તેરા જો કરે ઉસકા જીવન ગયા તર. અને એટલે જ કીધું, મૃત્યુ હિ સત્ય હૈ મત બન અંજાન, જીવન એસા જી કે હસતા ચલે શમશાન. મૃત્યુ હિ સત્ય હૈ મત બન અંજાન, જીવન એસા જી કે હસતા ચલે શમશાન.
લોભે થી લાખો તણી માયા મેળવીએ પણ અંત વેળાએ એ કઈ સાથે ના આવે શંકરા, પણ અંત વેળાએ એ કઈ સાથે ના આવે શંકરા. આવો એવા પાવન ચિંતનનું આજનું આ દર્શન ચિંતન દર્શન કથા અહીંયા પૂર્ણાવૃત્તિ તરફ જઈએ. કાલે વધારે જોશું બે મિનિટ માટે. બાપા રામ જલારામ જલારામ જય જલારામ, બાપા રામ જલારામ જલારામ જય જલારામ, બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ, બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ, બાપા રામ